શહેરમાં કોરોનાએ ભયાવહ સ્થિતિ હવે નિર્માણ કરી લીધી છે, જ્યારે તંત્ર પણ હવે વામણ પુરવાર થઈ રહ્યું છે. લોકોને સમજવા માટે દૈનિક અપીલો કરાઈ રહી છે, પરંતુ કોરોનાની જે બીજી લહેર છે તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આ ચેપ લાગીને 2 દિવસની અંદર ફેફસામાં પ્રવેશી જાય છે અને વેન્ટિલેટરના સહારે દર્દીએ રહેવું પડી શકે છે. હવે ચેતવણીઓ અપાય છે. માસ્ક પહેરવાનું અને માસ્ક 1 મિનિટ માટે પણ ખોલવાની આદત હોય તો ઘરેથી બહાર જ ન નીકળવું. અન્ય વ્યક્તિઓને મળવાનું ટાળવા કમિશનરે અપીલ કરી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સુરતમાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ અન્વયે શહેરીજનોને તકેદારીનો સંદેશો આપ્યા સાવચેતીના પગલાં અનુસરવાની અપીલ કરી છે. કોરોનાની બીજી લહેર ગત લહેર કરતાં ચેપી અને ઘાતક છે, તેથી સૌ પ્રથમ આપણે ઘરની બહાર નીકળતા પહેલા અવશ્ય માસ્ક પહેરવું. જો કે આપણે કોઈ અન્ય વ્યક્તિ સામે 1 મિનિટ પણ માસ્ક પહેરીને બોલી ન શકતા હોય તો ઘરેથી બહાર નીકળવાનું ટાળવું. હાલ જે કોરોનાનો ચેપ લાગી રહ્યો છે, સીધો ફેફસામાં પ્રવેશ કરી રહ્યો છે, જેને કારણે સંક્રમિત દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થાય છે. કોરોનાના લક્ષણ દેખાતા હોય તો તેને છુપાવવા કરતાં ટેસ્ટ કરી યોગ્ય સારવાર લેવી જરૂરી છે. નાગરિકોએ પરિવાર સિવાય અન્ય વ્યક્તિઓને મળવાનું ટાળવું જોઈએ અને સાથે જ કોરોના સંક્રમિત વિસ્તારોમાં અવર જવર હિતાવશ્યક. બંછાનિધિ પાનીએ કોરોના સંક્રમિત વિસ્તારના લોકોને વિનંતી કરતા કહ્યું કે અન્ય વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. જે વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય તેમણે ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું જોઈએ. કોવિડ કાયદા અને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરશે તેના પર કાયદાકીય કાર્યવાહી પણ કરાશે. નાના વરાછા, મોટા વરાછા, સરથાણા, સીમાડા, પૂણા ગામની સાથે સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા ઇસ્ટ ઝોન એ માં વરાછા વિસ્તારમાં ભાગ્યોદયમાં, વેસ્ટ ઝોનમાં પાલનપુર, જંગીરપુરા, નોર્થ ઝોનમાં કતારગામ, જીલ પાર્ક, અખંડાનંદ, ડભોલી, અમરોલી, સાઉથ ઝોનના મીરાનગર, વિદ્યાનગર, નાનું બગરોલી, મસ્તાન, અલથાણ, પીપલોદ, વેસુ, અઠવા ઝોનના લિંબાયતના મગોપ, કોડદરા અને ડભોલીમાં વધુ સંક્રમણ હોવાને કારણે શહેરીજનોએ આ વિસ્તારમાં શક્ય હોય ત્યાં સુધી મુલાકાત ન લેવા જણાવ્યું. વતનથી પરત ફરતા તમામ લોકોએ પોતાનું ટેસ્ટિંગ કરાવવું, 2-3 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરવું, લોકો બીમારીના લક્ષણ જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ચેકઅપ અવશ્ય કરાવવું અને તેનો અમલ કરવો. બ્યુરો રિપોર્ટ, ધરાઈ વિચાર.